कालोपुर स्वामीनारायण मंदिर में रविवार हिस्सा माटे बैठक मई थी त्यारे बैठक में करोड़ों रूपियाना घोटाळा थयानो वांधो उठावीने बैठक में हाजर ट्रस्टीओ वच्चे उग्र बोलाचाली थई हती, जेमां महिला हिस्सा माटेनी बैठक तोफानी बनी हती। જ્યારે ટ્રસ્ટી ગાંડાભાઈ દ્વારા સ્વામિનારાયણ મંદિરના મહારાજ દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં મંદિર દ્વારા બુધવારે ખુલાસો કરવામાં આવ્યો હતો, ત્યારે સ્વામિનારાયણ મંદિર દ્વારા ગાંડા પટેલે લગાવેલા આરોપો તદ્દન ખોટા છે તેવું જણાવ્યું હતું અને ગાંડા પટેલ દ્વારા આ બેઠકમાં કરોડો રૂપિયાનો ગોટાળા થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ મંદિરના મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજી અને તેજેન્દ્ર પ્રસાદજી તથા મનીષ કારબારીએ બહારથી ભાડુતી માણસો બોલાવીને ટ્રસ્ટીને માર માર્યો હતો, જેના પગલે તે બેભાન થતા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેઓએ જે લાખો રૂપિયાના કૌભાંડની વાત કરી છે તો મારે આપના મીડિયાના માધ્યમથી જણાવવાનું કે ટ્રસ્ટમાં જે કંઈ પણ નાણાકીય વ્યવહાર હોય, ટ્રસ્ટ અને સત્સંગ સમાજ માટે જે કંઈ પણ જમીન લેવેચો અથવા કોઈ પણ કાર્ય હોય ટ્રસ્ટને લગતું, એ તમામ નિર્ણયો ટ્રસ્ટ મંડળની ટ્રસ્ટીઓની હાજરીમાં નિર્ણય લેવામાં આવે છે, તેનો ઠરાવ પાસ થાય, ત્યારબાદ ચેરિટી કમિશનરશ્રીની મંજૂરીમાં જાય, ચેરિટી કમિશનરશ્રી મંજૂરી આપ્યા બાદ તમામ ટ્રસ્ટના કાર્ય કરવામાં આવે છે। એ જે નાણાકીય કૌભાંડોની વાત કરે છે તો આપના મીડિયાના માધ્યમથી જણાવવાનું કે જે કંઈ પણ ટ્રસ્ટમાં દાન આવે, ધર્માદો આવે, તે તમામનું ઓડિટ થાય, ઓડિટ દર 4 મહિને થાય, ઓડિટમાં ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ ચાર્ટર એકાઉન્ટન્ટની સહી હોય અને તેમાં તમામ ટ્રસ્ટીઓની સહી થયા બાદ ચેરિટી કમિશનરશ્રીમાં અને સરકારશ્રીની તમામ એજન્સીઓમાં જ્યાં જ્યાં રજૂ કરવાની થતી હોય છે ત્યાં રજૂ કરવામાં આવતી હોય છે। એટલે તેઓએ કરેલો આક્ષેપ તદ્દન ખોટો અને પાયાવિહોણો છે। આ સમગ્ર મામલે સ્વામિનારાયણ મંદિર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં ગાંડા પટેલે લગાવેલા કરોડોના કૌભાંડના આક્ષેપ ખોટા છે અને ગાંડા પટેલ પર કોઈ હુમલો કરવામાં આવ્યો નથી અને ગાંડા પટેલ દ્વારા અપશબ્દ પણ બોલવામાં આવ્યા હોવાનો આક્ષેપ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા યોગ્ય તપાસ થશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।